नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू राजकोटियन व्लॉग्सना नवा विडियो में। घणा समय थी घणा व्यूअर्स ने एवी मांग थी कि नागेश्वरना एरिया में तमे फ्लेट तो बताया पण टेनामेंट कोई सारा होय तो एवो प्रोजेक्ट पण अमारा माटे लईने आवो। तेना माटे हूँ आज तमारा माटे नागेश्वर एरिया में ज एक सारा एवा 83 वारना टेनामेंट कम बंगलोज लईने आव्यो छूं। तो मारी साथे आ विडियो में एंड सुधी जोड़ायेला रहेजो। आज हूँ तमने आ प्रोजेक्ट विशेनी संपूर्ण माहिती आपुं छूं। चलो तो जेम के घणा बधा रो हाउस डिजाइन करवामां आवेला होय छे ते रीते ज आ रो हाउस डिजाइन करवामां आवेलुं छे। गेटनी अंदर एंटर थतानी साथे ज आपणे आखो एरिया पार्किंग एरिया जोवा मळे छे, ज्यां तमारे संपूर्ण एक हेचबेक कार आखी पार्क थई जाय तेटलो स्पेस आपेलो छे। प्लस तमने पार्किंगमां ज आपणे अंडर वोटर टेन्क अने बोरनी सुविधा पण अहींया ज आपणे जोवा मळे छे। आ रीते आखो आपणो पार्किंग एरिया डिजाઇન કરવામાં આવેલો છે। पार्किंग एरिया पूरो थाय त्यारे सौ प्रथम तमे आ जोई शको छो के आखो मेन डोर डिजाइनर मेन डोर अहीं आपवामां आवेलो छे अने आ सेंट्रल लॉक आपवामां आवेलो छे। तो आपणे डोरनी अंदर जईए अने बंगलोनी विजिट शुरू करीए। तो डोरनी अंदर एंटर थता सौ प्रथम आपणी सामे आवे छे एक लिविंग एरिया, स्पेशियस लिविंग एरिया आपणे अहीं जोवा मळे छे, ज्यां तमारे संपूर्ण सोफानुं सीटिंग प्लस टीवी यूनिटनुं सीटिंग अहीं जोवा मळे छे। आ बंगलानी एक प्लस पॉइंट ए जोवा मळे छे के आ बंगलामां तमने संपूर्ण लाइटिंग काम अने फॉल सीलिंगनुं काम प्लस आखा बंगलामां तमने कलरनुं काम बिल्डर द्वारा प्रोवाइड કરવામાં આવે છે। મતલબ તે લેવલનું તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી। આ બધું વર્ક તમને દરેક રૂમમાં અને હોલમાં પણ અહીંયા જોવા મળી જશે। તો લિવિંગ એરિયાની સામે એક્ઝેક્ટ આ બાજુ અહીંયા તમને ડાઇનિંગ સ્પેસ આપેલી છે, જ્યાં તમે 4-5 જણાનો ડાઇનિંગ એરિયા સેટ કરીને તમારા ફેમિલી સાથે તમારો ડિનર એન્જોય કરી શકો છો। અને ડાઇનિંગ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં એલ શેપમાં એક વિશાળ તમને પ્લેટફોર્મ સેન્ડવિચ આકારમાં આખો આ પ્લેટફોર્મ આપવામાં આવેલો છે, જ્યાં તમને અહીંયા એક સિંક જોવા મળે છે અને તેનું પણ અહીંયા ફિટિંગ અહીંયા જોવા મળે છે। પ્લસ આપણે કિચનમાં તમામ આરઓના પોઈન્ટ, ચીમનીના પોઈન્ટ બધું જ અહીંયા આપને આપવામાં આવેલું છે। અને કિચનનો એક્સ્ટ્રા સામાન સ્ટોર કરવા માટે તમને આ બાજુ કિચન એરિયાનો સ્ટોરેજ જોવા મળે છે। પ્લસ એનાથી આગળ વધીએ તો કિચન એરિયામાં જ આપણે ફ્રીજ રાખવા માટેની અલગથી જગ્યા શોધવી ન પડે, તેથી તેના માટે પણ આવડો મોટો સ્પેસ વિથ તેના પાવર પોઈન્ટ સાથે આપણે ફ્રીજ રાખવા માટેની પણ જગ્યા મળી જશે જોવા। અને કિચન એરિયા બાદ તરત જ આગળ આવતાની સાથે જ આપણે જોવા મળે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ એક માસ્ટર બેડરૂમ, જેની સાઇઝ પણ તમે જોઈ શકો છો। આ માસ્ટર બેડરૂમમાં પણ તમને ફોલ સીલિંગનું કામ પ્લસ લાઇટિંગનું કામ બિલ્ડર દ્વારા કરી આપવામાં આવે છે। અને આ માસ્ટર બેડરૂમમાં આપણે અહીંયા બે ડોરના એક્સેસ મળે છે, જે આ બાજુનો ડોર છે એ તમને અટેચ ટોયલેટ બાથરૂમ માટે જોવા મળે છે, જ્યાં સંપૂર્ણ ફિટિંગ તમને જેગવાર કંપનીનું વોરંટીવાળું આપણા બિલ્ડર દ્વારા કરી આપવામાં આવે છે, જેથી તમે બાથરૂમનો એકવાર લુક જોઈ શકો છો। અને જે આ બીજો ડોર છે, આ બીજો ડોર તમને વોશ એરિયાનો એક્સેસ આપે છે, જ્યાં તમારા વોશિંગ મશીનના તમામ પોઈન્ટ બધું જ બંગલાનું આપણે આખે આખું પાઇપિંગ આ બધું આ એરિયામાં જોવા મળે છે। એટલે ઘણો જ સ્પેશિયસ પ્રકારનો આપણને આ વોશ એરિયા જોવા મળે છે અહીંયા। તેનાથી આગળ વાત કરીએ તો આપણે ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટમાં લિવિંગ એરિયા, કિચન પ્લસ એક બેડરૂમ જોયો છે, હવે બે માસ્ટર બેડરૂમ આપણે ઉપરની તરફ આવેલા છે તો તેની વિઝિટ કરી લઈએ। તો સૌ પ્રથમ સીડી રૂમ ઉપર એન્ટર થતાં તમને એક સ્પેશિયસ અને માર્બલનું વર્ક દ્વારી આખી સીડી જોવા મળે છે, જેમાં પણ આપણે આ સ્ટેનલેસ સ્ટીલની રેલિંગનું કામ જોવા મળે છે। આવો મારી સાથે ઉપર સૌ પ્રથમ આ બંગલાની એક વિશેષતાની વાત કરું તમારી જોડે, તો જે ઉપરના રૂમમાં બે રૂમની વચ્ચે જે પેસેજ એરિયા આપવામાં આવેલો છે તે એરિયામાં તમારું પૂજા રૂમનું અને પ્લસ બંગલાના એક્સ્ટ્રા સામાનનું ધ્યાન રાખવા માટે અહીંયા બે એરિયા આ રીતના બનાવવામાં આવેલામાં છે, જ્યાં તમે એકમાં તમારો પૂજા રૂમ સેટઅપ કરી શકો છો અને બીજા જે તમને જગ્યા આપેલી છે ત્યાં તમે તમારો સ્ટોર રૂમ પણ અહીંયા ડિઝાઇન કરી શકો છો। ત્યારબાદ આપણે આપણા સેકન્ડ માસ્ટર બેડરૂમમાં આવી ગયા છીએ। આ બાજુ આપણે એક ફૂલ ફ્રેન્ચ વિન્ડો આપવામાં આવેલી છે, જેના લીધે આપણા આ રૂમમાં લાઇટિંગનો એટલે નેચરલ લાઇટિંગનો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ જોવા મળતો નથી। આ બાજુ તમને કબાટની સ્પેસ જોવા મળી જશે, પ્લસ આ બાજુ આપણા બંગલાની ફ્રન્ટ એન્ડ સાઇડમાં તમને એક વિશાળ પ્રોચ જોવા મળી જશે, જેનો એક્સેસ તમે અહીંયાથી લઈ શકો છો। અને આ બાજુ
આ રૂમનું આપણે એટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળે છે, જે પણ નીચે જોયું રીતે સંપૂર્ણ ફિટિંગ સાથે જોવા મળે છે. ત્યારબાદ સામેની બાજુ આપણે નેક્સ્ટ રૂમ જોવા મળે છે. આ આપણા બંગલાની બેકેન્ડ સાઈડનો રૂમ છે, જ્યાં પર તમને હવા ઉજાસ માટે આવડી મોટી એક વિન્ડો આપવામાં આવેલી છે. પ્લસ ફોલ સીલિંગનું કામ તમે આ રૂમમાં પણ જોઈ શકો છો. એકદમ વ્યવસ્થિત અને સારી એવી ડિઝાઇન કરવામાં આવેલી છે. રૂમનો એક્સ્ટ્રા સામાન માટે અહીંયા સ્ટોરેજ સ્પેસ આપવામાં આવેલી છે. અને પ્લસ આ રૂમમાં પણ આપણું આ થર્ડ અટેચ ટોયલેટ બાથરૂમ આ ડોરની પાછળ આપણે જોવા મળે છે. તેનાથી આગળ હવે આપણે ટેરેસ રૂમ સાઈડ જઈએ તો તેની વિઝિટ કરી લઈએ. સેમ નીચે જોઈ એ જ પ્રકારની અહીંયા પણ આપણે આ થર્ડ ફ્લોર ઉપર જવાની સીડી જોવા મળે છે. આવો મારી ચડ. ઓકે, તો આ એરિયામાં તમે તમારી નજરે નિહાળી શકો છો કે કેવડો મોટો એરિયા તમને અહીંયા ફ્રી જોવા મળે છે. મતલબ આ સંપૂર્ણ એરિયા તમે કેમેરાથી મારો ડિસ્ટન્સ જોઈ શકો છો, આટલો એરિયા તમને અહીંયા ફ્રી જોવા મળે છે, જેનો તમે એઝ અ સ્ટડી રૂમ કે કોઈ પણ રીતે આ એરિયાનો તમે યુઝ કરી શકો છો. અને બંને બાજુ એક એક ટેરેસ ડિઝાઇન કરવામાં આવેલી છે. આવું આ ફ્રન્ટ એન્ડ બાજુની ટેરેસ આપણે અહીં આપવામાં આવેલી છે. આગો આપણા બંગલાનો ફ્રન્ટ એન્ડ વ્યૂ છે અને સામેની બાજુનું તમે ડેવલપમેન્ટ જોઈ શકો છો. આખે આખો આપણે આ નાગેશ્વર એરિયો છે અને ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોઈએ છે કે નાગેશ્વર એરિયામાં પાણીનો પ્રોબ્લેમ છે. તો ઘણા વ્યૂઅર્સ અને કસ્ટમરે અમને પૂછેલું છે. તો આપણે જે પણ પ્રોજેક્ટ લઈએ છીએ તેમાં બધું આપણે ચેક કરીએ છીએ કે કઈ પ્રકારના પ્રોબ્લેમ હોય છે નથી હોતા. એટલે આપણે આ પ્રોજેક્ટમાં અને આજુબાજુના કોઈ પણ પ્રોજેક્ટમાં અહીંયા પાણીનો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તે તમને હું મારા તરફથી અશ્યોરિટી આપું છું. આવો આપણે બીજી તરફની ટેરેસની વિઝિટ કરીએ. આ ટેરેસનો એક્સેસ આપણે આપણા બેકયાર્ડ બંગલાના બેકયાર્ડમાંથી જોવા મળે છે. આ છે આપણા બંગલોઝનું બેકયાર્ડનું ટેરેસ. તમે પાછળની બાજુ જોઈ શકો છો કેવડી મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ છે. આ નાગેશ્વરની એપલ ગ્રીન બિલ્ડિંગ છે, જે હાઈએસ્ટ પ્રાઇસ પ્રમાણે અને ખૂબ જ ફેસિલિટીવાળી, મતલબ ત્યાં જ આપણો આ પ્રોજેક્ટ સ્થિત થયેલો છે. સારા એરિયામાં સારા પારોશી તમને અહીંયા જોવા મળી જશે. તો નાગેશ્વર એરિયાનો 83 વારનો 3 BHK ટુર્નામેન્ટની માહિતી મેં તમારી જોડે શેર કરેલી છે. જો તમે લોકો આ પ્રોજેક્ટમાં ઇન્ટરેસ્ટેડ હોય તો નીચે આપેલા નંબર પર કોલ કરીને આ બંગલોઝની આ પ્રોજેક્ટની વધુ માહિતી લઈ શકો છો. આ બંગલોઝનું એડ્રેસ તમને અહીંયા જોવા મળી જશે, જે પણ તમે ચેકઆઉટ કરી શકો છો અને લાઈવ વિઝિટ પણ તમે આ બંગલોઝની લઈ શકો છો. 4-5 બંગલોઝનું આયોજન છે અને બુકિંગ થોડું થયેલું છે, એટલે થોડુંક ઉતાવળથી તમે આ પ્રોજેક્ટને વિઝિટ કરી શકો તો સારું છે. અમારી ચેનલ ઉપર આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. પ્લસ અમારા વિડીયોને લાઇક અને શેર, પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.